નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ એકમાં હિન્દી વિષયની અઠવાડિક પરીક્ષાનું રિવિઝન કરીશું, જેમાં પ્રશ્ન નંબર એક, નીચેના ખાનામાં ગુજરાતી હિન્દી મૂળાક્ષર જોઈને લખો, જેમાં ક, ખ, ગ, ઘ અને અહીંયા અંગ આપેલું છે એને આપણે મૂળાક્ષરમાં ઉપયોગ કરતા નથી. ચ, છ, ઝ, ઝ અને આ શબ્દનો મૂળાક્ષરમાં ઉપયોગ થતો નથી. ત્યાર પછી ટ, ઠ, ડ, ઢ, ણ, ત, થ, દ, ધ, ન, પ, ફ, બ, ભ, મ, ય, ર, લ, વ, ષ, છ, ષ, હ, ક્ષ, ન અને છેલ્લે ત્ર. હવે પ્રશ્ન નંબર બે, ચિત્રને તેના શબ્દના પહેલા મૂળાક્ષર સાથે જોડો, જેમાં ઘ સે ઘોડા, તો એને ઘ સાથે જોડવાનો છે. ત્યાર પછી છ સે છડી, એને છ સાથે જોડવાની છે. ત્યાર પછી ખ સે ખટિયા, તો એને ખ સાથે જોડવાનો છે. ત્યાર પછીનું બીજું જોડકું છે, જેમાં ચ સે ચરખા, તો એને ચ સાથે જોડવાનું છે. ક સે કબૂતર, એને ક સાથે જોડવાનું છે. ત્યાર પછીનું ગ સે ગધા, એને ગ સાથે જોડવાનું છે. હવે પ્રશ્ન નંબર ત્રણ, મૂળાક્ષર ઓળખી ગોળ કરો, જેમાં ગ મૂળાક્ષર ઓળખવાનો છે અને એની ઉપર ગોળ કરવાનું છે. અહીંયા જોઈશું આપણે જેટલા ગ છે એની ઉપર આપણે ગોળ કર્યું. ત્યાર પછીનું ચ, બીજા બોક્સમાં ચ શોધવાનો છે અને એમાં ગોળ કરવાનું છે, તો આપણે ચ શોધીશું, ચસે ચમ્મચ અને ગોળ કરીશું. હવે પ્રશ્ન નંબર ત્રણ બ, ટપકા જોડી મૂળાક્ષર પૂરો કરી ફરીથી લખો. અહીંયા ટપકાથી ક લખેલો છે, એને આપણે ઉપર પેન્સિલથી લખવાનો છે અને અહીંયા લખેલો નમૂનો છે. ત્યાર પછીનો બીજો મૂળાક્ષર ખ, એને ટપકા જોડી અને ત્યાર પછી અહીંયા ખ લખો. ગ, એને ટપકા જોડી અને ગ લખવાનો છે અને અહીંયા ગ લખવાનો છે. ત્યાર પછી ઝ, એને ટપકા જોડી ઝ લખો અને અહીંયા ઝ સે ઝરણા લખો. ત્યાર પછીનો પ્રશ્ન નંબર ચાર, શબ્દમાંથી મૂળાક્ષર શોધી ગોળ કરો. હવે પહેલો નમૂનો તમને અહીંયા આપેલો છે, ક, તો અહીંયા કરણ, એમાં ક ઉપર ગોળ કરેલું છે. ત્યાર પછી બકરી, એમાં ક ઉપર ગોળ કરેલું છે. ત્યાર પછીનો છે શબ્દ મહક, એમાં ક ઉપર ગોળ કરેલું છે. ત્યાર પછી ચમક, એટલે ક ઉપર ગોળ કરેલું છે. ત્યાર પછીનો વર્ણ ખ, તો એમાં ખ શોધી અને ગોળ કરવાનું છે. અહીંયા ખતરા, તો ખ શોધીને ગોળ કરેલું છે. ખલ, તો એમાં ખ શોધી ગોળ કરેલું છે. ખરલ, એમાં ખ શોધીને ગોળ કરેલું છે. અને અખિલ, એમાં ખ શોધીને ગોળ કરેલું છે. ત્યાર પછીનો મૂળાક્ષર ઘ, તો અહીંયા ઘર, એમાં ઘ શોધીને ગોળ. ત્યાર પછી બાઘ, એમાં ઘ શોધીને ગોળ કરો. ત્યાર પછી ઘડા, એમાં ઘ શોધીને ગોળ કરવાનું છે. ત્યાર પછીનો ઘટના, એમાં ઘ શોધીને ગોળ કરવાનું છે.
હવે ચ મૂળાક્ષર શોધવાનો છે. અહીંયા ચટાઈ, એમાં ચ શોધી અને ગોળ કરો. ત્યાર પછી ચરખા, એમાં ચ શોધીને ગોળ કરો. ત્યાર પછી ચમક, એમાં ચ સુધી ગોળ કરો. અને અચાનક, એમાં ચ શોધીને ગોળ કરેલું છે. હવે પ્રશ્ન નંબર 4 બ. જુદા પડતા મૂળાક્ષર પર ગોળ કરો, જેમાં નમૂનો પહેલો આપેલો છે તેમાં ક થી અલગ વર્ણ છે એની ઉપર ગોળ કરેલું છે. ત્યાર પછીનો બીજો ખ, એમાં ખ થી અલગ પડતો મૂળાક્ષર છે એની ઉપર ગોળ કરેલું છે. ત્યાર પછીનો ગ, એનાથી ગ થી અલગ પડતો મૂળાક્ષર છે એમાં આપણે ગોળ કરેલું છે. ત્યાર પછીનો ચ, તો ચ થી અલગ પડતો મૂળાક્ષર છે એમાં આપણે ગોળ કરેલું છે. હવે પછીનો છ, તો છ થી જે મૂળાક્ષર અલગ પડે એના ઉપર ગોળ કરેલું છે. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 5, ચિત્ર જોઈ તેના નામનો પહેલો અક્ષર લખો, જેમાં નમૂનો આપેલો છે ઘ સે ઘોડા, તો અહીંયા ઘ લખેલો છે. હવે ચિત્ર કમળનું છે, તો ક સે કમલ, તો હિન્દીનો ક લખવાનું છે. ત્યાર પછી ગ સે ગણપતિ, તો ગ ગણપતિ, ગ સે ગણપતિ લખવાનું છે. ત્યાર પછી ઘ સે ઘડા, તો અહીંયા ઘ લખવાનો છે. ત્યાર પછી છ સે છાતા, તો છ લખવાનો છે. અને ખ સે ખરગોશ, તો અહીંયા ખ લખવાનો છે. અહીંયા આ પેપર પૂરું થાય છે. થેન્ક યુ.